જી ફતેપરા એ છે તે ગઈકાલે જ બળવો ઉભો કરી દીધો હતો અને જે રીતે નવી યાદી જાહેર થઈ હતી 15 જેટલા જે ઉમેદવારો હતો તેમાં જાહેર થયા હતા 14 રિપીટ થયા હતા પરંતુ સુરેન્દ્રનગર છે ત્યાંના સાંસદ સભ્યો છે તેને રિપીટ કરાયા ના હતા એટલે કે મહત્વની વાત છે કે દેવજી ફતેપરા એ છે તે કદાચ ગઈકાલે જ બળવો ઉભો કરી દીધો હતો સમાજ સાથે બેઠક કરવાની પણ વાત કરી હતી એટલે કે મહત્વની વાત છે કે કાર્યકર્તાઓ છે અહીં જોવા મળી રહ્યા છે કાર્યકર્તાઓ સાથે વાત કરીશું શું કહેશો દેવજી ફતેપરાએ ગઈકાલે જ બળવો ઉભો કરી દીધો છે કઈ રીતે જીત થશે કારણ કે શરૂઆતમાં જ આ રીતે વિરોધ શરૂ થઈ ગયો છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સૌ થનગની રહ્યા છે નરેન્દ્રભાઈ મોદીને બીજી વાર વડાપ્રધાન બનાવવા માટે ખાસ કરી ડૉક્ટર નરેન્દ્રભાઈ મહેન્દ્રભાઈ મુંજપરાને જાહેર કર્યા છે તો સૌ પાર્ટીના સૌ કાર્યકર્તા હાજર અને 11:30 12 વાગે મહેન્દ્રભાઈ મુંજપરા જિલ્લા કાર્યાલય પધારવાના છે તેમનું સ્વાગત કરી અને વિજય સંકલ્પ સંમેલન સાંજે 4 વાગે માનનીય શ્રી પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી સાહેબ અને જિલ્લાના પ્રભારી નીતિનભાઈ ભારદ્વાજ અધ્યક્ષતામાં થવાનું છે ત્યારે એક એક કાર્યકર્તા જિલ્લાનો તેમને જીતાડવા માટે જ્યારે 2014માં 2 લાખથી વધારે મતથી ભારતીય જનતા પાર્ટી લોકસભા જીતી હતી અત્યારે વિશ્વાસથી અમે સૌ જિલ્લાના કાર્યકર્તા અને સંગઠન વિશ્વાસ સાથે કહીએ છીએ કે 2 લાખ વધારે કરતાં પણ વધુ મતથી અમે જીતીએ છીએ પરંતુ આ ફતેપરાની નારાજગી કેટલી યોગ્ય જોવા મળે છે આપને ફતેપરા જે 4 સાંસદ હતા એમની નારાજગીથી જિલ્લા ઉપર અને કાર્યકર્તા ઉપર કોઈ અસર થશે નહીં કેમ કે સમગ્ર જિલ્લો પાર્ટી બેજ અને કમલને જોઈ અને નરેન્દ્રભાઈના ફરીવાર વડાપ્રધાન બનાવવા માટે થનગનાટ કરી રહ્યો છે તો દેવજીભાઈની નારાજગી કોઈ લાગુ પડશે નહીં અને દેવજીભાઈને પાર્ટીના વરિષ્ઠ કાર્યકર્તાઓ દ્વારા મનાઈ પણ લેવામાં આવશે અને આગામી દિવસોમાં દેવજીભાઈ ભારતીય જનતા પાર્ટીનું ખભેથી ખભા મિલાવી અને કામ કરતા આપ જોઈશું પરંતુ દેવજીભાઈ હજી તો પ્રચાર પ્રસારની શરૂઆત થઈ તે પહેલાં ગુજરાતની પહેલી એવી બેઠક છે જ્યાંથી વિરોધ શરૂ થઈ ગયો છે અને એવું કહ્યું મારા સમર્થકોને હું મળીશ દેવજીભાઈની નારાજગીને સંસદ સભ્ય લેવલના માણસની નારાજગી યોગ્ય લાગે છે આપને નહીં એવી કોઈ નારાજગી છે જ નહીં ગઈકાલે મીડિયા સમક્ષ વાત કરી હતી કે મારી ટિકિટ ભાજપના જ લોકોએ કાપી છે અત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર એક એજ્યુકેટેડ ઉમેદવાર મળ્યો એને કારણે પબ્લિકમાં એક અનેરો ઉત્સાહ જોવા મળે છે આટલા વર્ષોમાં ઘણા વર્ષોથી પહેલીવાર કોઈ એજ્યુકેટેડ એમડી ડૉક્ટરને જ્યારે ટિકિટ મળી છે ત્યારે આમ પ્રજામાં અનેરો આનંદ છે અને નરેન્દ્રભાઈ મોદીને જોઈ અને લોકો મત આપવાના છે અને આ સીટ અમે 3 લાખથી વધારે મતથી જીતીશું એવો અમને આત્મવિશ્વાસ છે પરંતુ તમને લાગે છે કે ફતેપરાને ટિકિટ આપવી જોઈતી હતી પાર્ટીએ આ તો એક પ્રદેશનો નિર્ણય છે પાર્ટી દરેકને સમય પ્રમાણે સ્થાન અને યોગ્યતા મુજબ એને સ્થાન આપતા હોય છે દરેકનો વારો આવતો હોય છે અને આમાં જે પાર્ટીએ નિર્ણય કર્યો એ પાર્ટીનો નિર્ણય છે અને એ કાર્યકર્તાઓને પણ આ નિર્ણયમાં ખૂબ જ આનંદ છે આમાં કોઈ નારાજગી નથી કોઈ નથી આ તો ખાલી એક ખાલી એમને એવું કહેવામાં આવ્યું દેવજીભાઈ એવું બોલ્યા છે જીભાઈ શું બોલ્યા છે તે બધાને ખબર છે એટલે કે તે વસ્તુમાં નથી પડવું આપ શું કહેશો બંને ઉમેદવારો હતા ખરેખર દેવજીભાઈએ શું સ્ટેટમેન્ટ આપવાની જરૂર હતી એ તો પાર્ટીનો નિર્ણય દેવજીભાઈએ જે કંઈ નિર્ણય આપ્યો છે એ પાર્ટીનો નિર્ણય પાર્ટીએ ઉપરથી જે કંઈ નિર્ણય આપ્યો અને દેવજીભાઈ પોતે પણ પાર્ટી સાથે જ હશે એમ અને પાર્ટી સાથે જ રહેશે કાલે દેવજીભાઈનું સ્ટેટમેન્ટ સાંભળ્યું હતું આપે પાર્ટી છેક સુધી એની સાથે જ રહીને અને જે કઈ નિર્ણય હશે એ પોઝિટિવ જ આવશે બિલકુલ તો દેવજી ફતેપરાને મનાવી લેવામાં આવશે તેવી વાત છે પરંતુ નારાજગી ચોક્કસ છે અને ગઈકાલે એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં જ દેવજી ફતેપરાએ છે તેને નારાજગી વ્યક્ત કરી હતી